કેશોદના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર ખાતે પુરુષોત્તમ માસની શ્રદ્ધાપૂર્વક થઈ ઉજવણી. કેશોદના વીરાવર રોડ પર આવેલ કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરે વર્ષ દરમિયાન આવતા વિવિધ ઉત્સવો જેવા કે મહાશિવરાત્રિ, હોલિકા દહન, રામનવમી, જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ, દિવાળી, અન્નકૂટ, રાસોત્સવ, શોભાયાત્રા સહિત તમામ ધાર્મિક ઉત્સવો ધામધૂમથી આસ્થાભેર ઉજવવામાં આવે છે. આ વર્ષે 19 વર્ષ બાદ સંયોગથી શ્રાવણ માસમાં અધિક માસ આવેલ હોય ભગવાન વિષ્ણુ અને દેવાદેવ મહાદેવની પુરુષોત્તમ માસમાં ભગવાનની ભક્તિ કરવામાં આવી રહી છે. પાવન પુરુષોત્તમ માસ આત્મ ઉન્નતિનો અણમોલ અવસર ગણાય છે. દેશના નિષ્ણાત ખગોળશાસ્ત્રીઓએ ઋતુઓ, મહિનાઓ અને તહેવારો વચ્ચે તાલમેલ જળવાઈ રહે તેનો મેળ બેસાડવા માટે સૂર્ય અને ચંદ્રના પરિભ્રમણ કરતા દર વર્ષે 11 દિવસનો તફાવત દૂર કરી ઋતુચક્ર જાળવી રાખવા, દર 3 વર્ષે 1 વધારાનો મહિનો ઉમેરવાની વ્યવસ્થા કરી છે. અધિક માસ વિશે પદ્મ પુરાણમાં એક કથા વાંચવા મળે છે. એક સમયે આ અધિક માસ દુઃખી બનીને પોતાની વ્યથા જણાવવા વિષ્ણુ ભગવાન પાસે ગયો. ત્યાં તેણે ભગવાનને કહ્યું કે હે પ્રભુ વર્ય, મને કોઈ નામ આપવામાં આવ્યું નથી કે મારો કોઈ ઈષ્ટદેવ નથી કે કોઈ દેવતાનો આશ્રય મળ્યો નથી. આવા અપમાનિત જીવનનો શું અર્થ? એમની એવી દશા જોઈને ભગવાન વિષ્ણુ કંઈક રસ્તો શોધવા ભગવાન કૃષ્ણ પાસે ગયા. પૂર્ણ પુરુષોત્તમ ગૌલોકમાં બિરાજમાન હતા. અધિક માસની ફરિયાદ સાંભળીને ભગવાન કૃષ્ણે વિષ્ણુજીને કહ્યું, આપે જે અધિક માસનો હાથ પકડ્યો તેનાથી જ તેનો ઉદ્ધાર થઈ ગયો છે. છતાં પણ આપે જ્યારે તેને મારી પાસે લાવવાનો વિવેક કર્યો છે તેથી હું તેને મારા ગુણ, મારા જેવું ઐશ્વર્ય પ્રદાન કરું છું. વેદોમાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ પુરુષોત્તમ થયું તેમ આ અધિક માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું. કેશોદના કૃષ્ણનગર સોસાયટી આસપાસના વિસ્તારના બહેનો બહોળી સંખ્યામાં જોડાઈ શ્રદ્ધાપૂર્વક વિષ્ણુ અવતાર ભગવાન પુરુષોત્તમ અને ગોરમાનું પૂજન અર્ચન કરી વ્રત કથાનું વાંચન શ્રવણ કરી સત્સંગ અને ગોપી આશ્રમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અધિક શ્રાવણ માસની પૂનમના દિવસે ઢળતી સાંજે ગોપેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કૃષ્ણનગર સોસાયટી વિસ્તારના રહીશ ભાવિક ભક્તો હાજર રહી શ્રદ્ધાપૂર્વક કથાનું રસપાન કરાવ્યું હતું. ગોપેશ્વર મહાદેવ મંદિરેથી તમામ ગોપીઓ વન ભોજન માટે આસપાસના ધાર્મિક સ્થળોએ જવાનું આયોજન કરવામાં આવ્યું છે. અધિક શ્રાવણ પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં જ માટીના બનાવેલા ગોરમાં અને જવારાને પવિત્ર નદી સરોવરમાં પધરાવવામાં આવે છે. ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ.